પોરબંદરની એક યુવતી સાથે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે છેતરપિંડી થઈ છે ત્યારે તેણે સાયબર ક્રાઇમમાં અંગે જાણ કરી ફરિયાદની તજવીજ હાથ ધરી છે। પોરબંદરની મનીષા ચૌહાણ નામની યુવતી અમદાવાદ ખાતે અભ્યાસ કરે છે ત્યાં એક ઇન્સ્ટાગ્રામ પેજમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાથી ફાયદો થશે તેવી રીલ નજરે ચડી હતી જેમાં ક્રિપ્ટો રાહુલ નામની આઈડી મારફત ક્રિપ્ટોમાં રોકાણ કરવામાં આવશે તો અનેક ગણો ફાયદો થશે તેવું જણાવ્યું હતું। આથી આ યુવતીએ રાહુલનો સંપર્ક કરતા રાહુલે તેને રોકાણ કરવાથી અનેક ગણા ફાયદાનું જણાવતા તેણીએ રૂપિયા 3000 ક્યુઆર કોડ મારફત રાહુલને મોકલ્યા હતા। રાહુલે તેની રકમ 15-20 મિનિટમાં 15000થી વધુના પ્રોફિટ સાથે પરત આપવાનો વાયદો કર્યો હતો। મનીષાએ રકમ મોકલ્યા બાદ થોડીવારમાં રાહુલે તેને રોકાણમાં પ્રોફિટ થયો હોવાનું જણાવી બોનસ સાથે કુલ 23000ની રકમ મળશે તેવું જણાવ્યું હતું। પરંતુ તે રકમ મેળવવા માટે મનીષાએ વધુ રૂપિયા 6000 સિક્યુરિટી ડિપોઝિટ પેટે આપવા પડશે તેવું જણાવ્યું હતું। આથી યુવતીને શંકા જતાં તેણે તે રકમ આપવા ઇનકાર કર્યો હતો અને પોતે રોકાણ કરેલ રૂપિયા 3000 પરત આપવા જણાવ્યું હતું, પરંતુ તે આઈડી ધારકે વધુ 6000 મળશે તો જ તેની રકમ પરત મળશે તેવું જણાવ્યું હતું અને રકમ પરત આપવા ઇનકાર કર્યો હતો। આથી યુવતીને પોતે છેતરાઈ હોવાનો અહેસાસ થતા સાયબર ક્રાઇમ પોલીસને તમામ સ્ક્રીનશોટ અને રકમના ટ્રાન્ઝેક્શનના પુરાવા સાથે રજૂઆત કરી છે। આથી સાયબર ક્રાઇમ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ મનીષા ચૌહાણ છે। મેં થોડાક દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર કોઈકની રીલ જોઈ હતી, એને સજેસ્ટ કર્યું હતું એક આઈડી રાહુલ ક્રિપ્ટો કરીને એક આઈડી છે, તો એના પર મને ઇન્વેસ્ટમેન્ટ કરવા કીધું। તો આ રીતના કેટલા બધા ઇન્સ્ટાગ્રામ પર આવા ફેક આઈડીઓ છે જેના લીધે ઘણા બધા ફ્રોડ થઈ શકે છે। મેં પણ કોઈકની વાતમાં આવીને 3000 ઇન્વેસ્ટ કર્યા, એના પછી એને મારી પાસે 6000 માંગ્યા, પણ મને ખ્યાલ આવી ગયો કે આ કોઈ ફેક આઈડી છે અને ફ્રોડ થઈ રહ્યું છે। તો મારી અપીલ છે બધાને કે કોઈ પણ ઇન્સ્ટાગ્રામ પર એડવર્ટાઇઝમેન્ટ જોઈને કે કોઈનું સજેશન લઈને આવી રીતે ક્યારે પણ ઓનલાઈન કોઈને પૈસા ટ્રાન્સફર ના કરો, કેમ કે મારા તો ખાલી 3000 ગયા છે, બીજા ઘણા બધા એવા લોકો છે, કેમ કે એ આઈડી પર સ્ક્રીનશોટ મૂકેલા છે ટ્રાન્ઝેક્શનના, તો એ બધું ફ્રોડ થયેલું છે। તો પ્લીઝ તમે બધા ના કરો ઇન્સ્ટાગ્રામ પરથી કોઈને પણ પૈસા ટ્રાન્સફર કે કોઈની વાતોમાં ના આવો, જ્યાં સુધી તમે ફેસ ટુ ફેસ ના મળ્યા હો કે તમને પૂરેપૂરી ખાતરી ના હોય ત્યાં સુધી કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ ના કરો, કેમ કે મારા તો 3000 ગયા છે, બાકી બધાના કે તમારા પણ વધારે પૈસા જઈ શકે છે। તો થેન્ક યુ સો મચ। તમે શું કાર્યવાહી કરી આ મામલે? અને આ માટે મને ખ્યાલ આવ્યો ત્યારે મેં ક્રાઇમ બ્રાન્ચ છે સાયબર ક્રાઇમ બ્રાન્ચ એમાં મેં બધા સ્ક્રીનશોટ મોકલ્યા ટ્રાન્ઝેક્શન મોકલ્યા, તો એમણે મને એક આઈડી આપેલું છે, એ મારા નજીકના પોલીસ સ્ટેશનમાં મારે બતાવવાનું છે, આગળ જોઈએ શું કાર્યવાહી થાય છે। પણ તમારા સાથે એ પહેલા ના થાય કઈ એનું ધ્યાન રાખો અને બસ। ક્યાં પ્રકારના રોકાણમાં એ લોકો લાલચ વધારે આપે છે? એ લોકો એવું એમણે કીધું હતું કે ક્રિપ્ટોકરન્સી છે જેમાં તમે 3000 મિનિમમ કરશો તો 15000 મળશે એમ, તો એ રીતના મોટી મોટી અમાઉન્ટ ના પણ વધારે અમાઉન્ટ પાછી મળશે તમને, એ રીતનું એ લોકો ખોટા ખોટા દિલાસા આપે છે, તમને એટલું બધું ટ્રસ્ટમાં લેશે કે તમને ખ્યાલ પણ નહીં આવે, અને એના પછી એ તમને કોઈ પણ અમાઉન્ટ પાછી નહીં આપે, અને તમે જેટલી પણ આપી છે એના પછી પણ તમે કહેશે સિક્યુરિટી અમાઉન્ટ આપો તો તમને રિટર્ન મળશે, તો એ રીતના એ લોકો એમના ટ્રસ્ટમાં લે છે અને પછી ફ્રોડ કરે છે, તો પ્લીઝ આ વાતનું ધ્યાન રાખજો। યુવતીએ જાગૃતિ બતાવી રૂપિયા 3000ની રકમ બાદ વધુ રકમ મોકલવા ઇનકાર કર્યો હતો, પરંતુ અનેક લોકો એવા છે જે મોટી રકમની લાલચમાં વધુ રકમ મોકલે છે અને આ રીતે લાખોના ખાડામાં આવા ચીટર લોકોને ઉતરતા હોવાના પણ બનાવ બન્યા છે। આવા અનેક ફેક પેજ ઇન્સ્ટાગ્રામમાં જોવા મળે છે ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી બની છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।